જે 50 મિનિટ મારે બોલવાનું છે એની અંદર તમારી સામે મારે આ 3 પ્રશ્નો ઉપર ચલાવવું છે. નંબર 1, પેલા એક વાત સમજી રાખો, મને કે તમને જે પણ ભાવ પ્રાપ્ત થયો છે ને એ ભાવ બહુ મહા મહેનતે મળ્યો છે, બહુ ઇઝીલી નથી મળ્યો. અમેરિકા જવા માટેના વિઝા કદાચ ઇઝીલી મળી શકે છે, પણ એક ભાવ છૂટ્યા પછી બીજી વાર મનુષ્યનો ભાવ મેળવવા માટે લાખ પ્રયત્ન કરો, દુર્લભ છે. દસ દ્રષ્ટાંતે દોહિલો રે પામવો મનુષ્ય અવતાર, ઉત્તરાધ્યન સૂત્રમાં ઉપદેશ પદની અંદર શાસ્ત્રોએ 10 દ્રષ્ટાંત બતાવ્યા છે કે આવા 10 દ્રષ્ટાંત એ અત્યારે તમારી સામે નથી મૂકતો, ખાલી એક નાનકડું દ્રષ્ટાંત મૂકું. એક દરિયો છે, આ કિનારે તમે ઉભા, સામા કિનારે તમારા દીકરાને ઉભો રાખ્યો, તમારી પાસે તમે પેન રાખી, દીકરાને તમે ઢાંકણું આપ્યું, દરિયાના છેડે અહીંયા તમે, સામે દીકરો, પેન તમારી પાસે, એક પેનનું ઢાંકણું એની પાસે, બે બે સમય નક્કી કર્યો હતો, બરાબર 10 ને 10 થાય એટલે મારે અહીંથી પેન છોડવાની, તારે ત્યાંથી ઢાંકણું છોડવાનું. હવે જવાબ આપો, આ પેન અને ઢાંકણા બે ભેગા થઈ આખી પેન ક્યારે બને? દિવ્યેશ, અનંતકાળ એ હજી બની શકે છે. ઉછળતા કૂદતા મોજાની અંદર આ પેન અને એનું ઢાંકણું બે ભેગા થઈ આખી પેન હજી બની જાય, પણ એક વાર આ ભાવ છૂટ્યા પછી બીજી વખત આ ભાવ મળવો મુશ્કેલ છે. 3 અનંતમાંથી પસાર થાવ ત્યારે આ ભાવની પ્રાપ્તિ થાય છે, અનંત કાળ જાય છે ત્યારે આ ભાવ મળ્યો છે. જો દેવલોક બહુ સુલભ છે, રમતા રમતા તમે એક નાનકડું સુકૃત કરી નાખ્યું ને એ ટાઈમે તમારો આયુષ્ય બંધાઈ ગયું, દેવલોક. જ્યોતિષ ચક્ર ને વ્યંતર ને ભવનપતિ તો હાલતા ચાલતા નોંધજન પણ મેળવી લે છે. 10,000 વર્ષના આયુષ્ય છે, બીજું છે શું? ત્યાં દેવલોક ઈઝી છે, નરક અને તિર્યકની તો વાત જ ન કરો. દુર્લભમાં દુર્લભ શાસ્ત્ર કહે છે મનુષ્યનો જન્મ છે, અનંત કાળે મળ્યો. નંબર 2, અનંતામાંથી મળ્યો છે. આખા 14 રાજલોકમાં જીવ કેટલા? અનંત. એમાંથી માણસ કેટલા? સંખ્યાતા. એ અનંતમાંથી મને ને તમને મનુષ્ય ભાવની પ્રાપ્તિ થઈ છે. અને નંબર 3, અનંત પુણ્યનો ઉદય થાય છે ત્યારે આ ભાવની પ્રાપ્તિ થાય છે. પુણ્યના ઉદય વગર તો તમને આ ભાવ તો શું, એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ પણ નથી લઈ શકતા. સાંજે સૂતા પછી તમને સવારે ઉઠાડે છે કોણ? ઘરવાળી? પુણ્ય. મેં ગઈકાલે કોઈકને કીધું કે તમે એમ માનતા છો ઓક્સિજનને કારણે જીવી ગયો, ઓક્સિજન નંબર 2માં છે, પુણ્ય નંબર 2માં 1માં છે. ઓક્સિજન હોય છતાં તમારું જો પુણ્ય ના હોત ને તો ઓક્સિજન પણ તમને ના બચાવી શકે. ઘણા નથી, હોસ્પિટલમાં છે, એની પાસે વેન્ટિલેટર છે, ઓક્સિજન છે, છતાં ઉગલી ગયો, બીકોઝ પુણ્યનો અભાવ છે. અનંત કાળે, અનંતામાંથી અને અનંત પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભવની પ્રાપ્તિ થાય છે. મને અને તમને આ ભવની તો પ્રાપ્તિ થઈ ગઈ, મારે તમને પૂછવું છે, આ ભવમાં પણ 3 એંગલ છે. માણસ બન્યા પછી આપણી જિંદગી આપણે જીવીએ છીએ, મજૂર બનીને જીવીએ છીએ, કારીગર બનીને જીવીએ છીએ કે ભક્ત બનીને જીવીએ છીએ. મજૂર ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ માઇન્ડ, નેગેટિવ, રોદણા જ રડવાના હોય, કામ કરે છે મંદિરનું છતાં કહે છે પથરા તોડું છું, પગાર મળે છે, જીવન બરાબર ચાલે છતાં કહે છે કે આટલા પસીના પાડીએ ત્યારે માંડ ખાવા ભેગા થઈએ છીએ. ઘણા કોરોનાની અંદર આવા રોદણા અમારી પાસે રડી ગયા, સાહેબ આ વખતે ધંધા જોરમાં નથી, પણ આટલા વર્ષ ચાલ્યા એનું શું? તમારી એક ખાસિયત છે કે તમને જ્યારે ધંધામાં તકલીફ આવે ત્યારે તમે અમારી પાસે રડવા આવ્યા, ધંધો જ્યારે જોરમાં ચાલ્યો ત્યારે એક દિવસ કેવા નથી આવ્યા કે દેવગુરુની કૃપાથી અત્યારે જોરમાં ચાલે છે. કારણ કે તમને ડાઉટ છે, આવું કહેશું તો મારા સાહેબ કહેશે આમાં લાભ લેવા જેવો છે. મરી ગયા, રોદણા રડ્યા, દેવની પાસે રડ્યા, ગુરુની પાસે રડ્યા, ધર્મની પાસે રડ્યા, જ્યારે પણ જે પણ ધર્મ કર્યો ત્યારે માગણી કરવાની વાત આવી, આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, બધી વાત કરી, ત્યારે ભગવાનને એમ ના કીધું ભગવાન તારી કૃપાથી બધું બરાબર ચાલે છે. તમારા મગજમાં એક વાત એટલી બધી ઊંડે ઘૂસી ગઈ છે કે દેવગુરુ પસાય ક્યારે બોલાય?
કોઈ તપ કર્યો હોય ત્યાં. વર્ષી તપ ચાલે છે મનીષભાઈ સાતામાં? દેવગુરુ પસાર. ભલે બ્યાસ ના કર્યા પછી વોમિટ થઈ હોય તો એ દેવગુરુ પસાર. અને ધંધો ચોરમાં ચાલતો કેમ ચાલે છે ત્યાં બોલ્યા દેવગુરુ પસાય? માનતા જ નથી. ધંધો દેવની કૃપાથી ચાલે, ગુરુની કૃપાથી ચાલે, ધર્મના પ્રભાવે ચાલે, માનતા જ નથી. તમારા સંસાર માટે તમને ગર્વ છે, મારા પુરુષાર્થથી ચાલે છે. ઉલટું છે. ધર્મ પુરુષાર્થથી થાય, સંસાર તો હંમેશા પુણ્યથી જ ચાલે. 80% પુણ્ય જોઈએ, 20% તમારો પુરુષાર્થ કાફી છે. ધર્મના ક્ષેત્રમાં 20% પુણ્ય જોઈએ, 80% પુરુષાર્થ. મજૂર જેવા છીએ, નેગેટિવ માઇન્ડ. જ્યાંને ત્યાં રોજગાર રડીએ. કોકને પૂછીએ કેમ છે, ગાડી નથી. બીજા વર્ષે પૂછ્યું ગાડી આવી ગઈ? આવી ગઈ, સેકન્ડ હેન્ડ છે. ત્રીજા વર્ષે પૂછ્યું નવી આવી? આવી, પણ બાજુવાળા જ આવી નથી, પતી ગયું. રોદણા જ રડવાના.